2001 સુધી જે જૂની કમિટીને હતા બધા એ બે હોટલોમાં એમાં જ ફેર કરતા હતા. 2001 થી 2005નો પિરિયડ એવો આવ્યો કે જીજીએમએ સંભાળવાવાળું કોઈ હતું નહીં. એટલે 2005માં વિજયભાઈ પુરોહિત જે અત્યારે પ્રેસિડેન્ટ છે અમારા, એ અને અમારી ટીમના હાથમાં આવ્યું અને અમે લોકોએ આવી રીતે પહેલીવાર પ્રાઇડમાં ફેર કર્યો. ત્યારથી ફેશન શો ચાલુ કર્યા. 3-4 વર્ષ અમે ગ્રાઉન્ડમાં કર્યા, અહીંયા કર્યા, પણ એ અલગ હોલ લઈને અમે ફેશન શો કરતા હતા કે રાતના જ શો કરતા હતા. રાત્રે 8 થી 10-11 સુધીના શો કરીએ, 8-1 સિક્વન્સ ગોઠવીએ, એવી રીતે 3 દિવસ શો કરતા હતા. ગયા વખતે વિચાર આવ્યો કે આ પબ્લિક 800-1200 માણસ જ જોઈ શકે છે, એ 4-5 હજાર લાઈવ જોઈ શકે, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો જે હોલમાં પાર્ટિસિપેન્ટ હોય છે એમાં જ લાઈવ શો રાખ્યો અને ગયા વખતે એનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ આજે જેની જે પ્રોડક્ટ છે એનું લાઈવ ડેમો થઈ શકે છે, એનું લાઈવ કવરેજ બધાને મળી શકે છે અને પ્રોપર વેપારીઓ આવનારા ખરીદનારને એનું ફિટિંગ છે, એની નવી પેટર્ન છે, બધું જોવા મળે છે અને બહુ સરસ રિસ્પોન્સ મળે. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ જેવા મહાન રાષ્ટ્રભક્તોની ઉપેક્ષા આ દેશમાં થઈ રહી છે. 20 સાલ કે બાદ મોદી કી ચિંતા નહીં કર રહા हूं. 20 साल के बाद मनमोहन सिंह जी फिर से एक बार वित्त मंत्री बन गए हैं. और पिछले 2 दिन से
उन्होंने बोलना शुरू किया है। और वो कह रहे हैं कि देश की अर्थव्यवस्था में कैसा बदलाव आएगा, ये करेंगे वो करेंगे ऐसे करेंगे वैसे करेंगे, सब सुना होगा दो दिन से। मेरे मन में सवाल उठता है, भाइयों बहनों, सूरज सबसे पहले पूरब में ही उगता है और तब जाकर के हम रोशनी के हकदार बनते हैं। हम भी आशा करते हैं कि फिर एक बार सूरज पूरब में उगे और देश रोशनी का हकदार बने। हम सांगवान जी को बहुत बहुत शुभकामनाएं देते हैं और मुझे विश्वास है उनका इंद्रदोष व्यक्तित्व देश के आदिवासियों की प्रेरणा, देश के आदिवासियों की शक्ति, ये आवाज हिंदुस्तान के सर्वोच्च स्थान पर भी गूंजेगी। ये आज इस विरत्व दिवस पर उस विरत्व वाले संकल्प करने का भी मन करे बड़ा स्वाभाविक है, फिर एक बार इतनी बड़ी संख्या में आप आए। देर इज नो नेशनल मेमोरियल बिल्ट इन द कैपिटल ऑफ इंडिया in memory of Netaji. We have many memorials built for many leaders. Why not for Subhash Chandra Bose? Why not? I have myself been going to many ministers. We have approached the Prime Minister. They are not able to even provide a small piece of land where a memorial can be built in memory of Netaji. We are grateful to Chief Minister of New Delhi, who ultimately gave us an assurance that she would be able to give somewhere in Dwarka area a small plot of land of 6 acres. We are waiting for that. And we want to build a very, very good memorial where we will also have a national research institute on Southeast Asian studies. Going to be a big institution. And that time when it comes, we will require your participation, your generous contributions. I'm sure Gujarat will give a lead in that also. પરંતુ ગુજરાત આ મહાપુરુષોના દેશભક્તિના ઇતિહાસને ભૂલવા દેશે નહીં. આઝાદ હિંદ ફોજ ઇન્ડિયન નેશનલ આર્મીના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈએનએ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો હતો. ગઈકાલે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ અને આઝાદ હિંદ ફોજનો સ્થાપના દિવસ હતો. તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી પર લિખિત પુસ્તકનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. દુનિયાભરની વાઇલ્ડલાઇફ સૃષ્ટિને પોતાના પુસ્તકમાં સમાવનાર સનત સોધનની આગવી શોધનું આ પુસ્તકમાં આલેખન થયું છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા અને લેખક સનત સોધનને બિરદાવ્યા હતા. એક વર્ષથી મારે વાઇલ્ડલાઇફની બુક તૈયાર કરવી હતી, તે માટે હું મહેનત કરી રહ્યો હતો અને આજ ગયા જુલાઈ મહિનામાં શરૂ કરી અને આ જુલાઈ મહિનામાં આ બુક પૂરી થઈ અને આ બુકની અંદર કુલ 250 પાના છે. આ બુકમાં 450 વધારે ફોટોગ્રાફ્સ છે. મારે ગુજરાતને પણ ખૂબ હાઇલાઇટ કર્યું હતું, એટલે કુલ 7 ચેપ્ટરમાં ગુજરાતનું ચેપ્ટર પહેલું મૂકેલું. ગુજરાત, ઇન્ડિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, યુકે, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા, આમ આખી દુનિયાના ચેપ્ટર્સ આ બુકની અંદર મૂકેલા છે. આ પુસ્તકમાં 7 મહત્વના પ્રકરણ છે, જેમાં 400થી વધારે સુંદર અને વિદેશી જંગલી પ્રાણીઓ અને જાતિઓના ફોટાઓનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાત સરકાર તરફથી તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે લલિત કલા ગૌરવ પુરસ્કાર મેળવનાર સનતે જણાવ્યું હતું કે મારા જીવનની ભવ્ય ક્ષણો અને અનુભવો અને જેને જીવંત બનાવવા માટે હું HP સ્પ્રિન્ટ ટેકનોલોજીનો પણ ખૂબ જ આભાર માનું છું. વાત કરીએ દુનિયાના સૌથી વૈભવી લગ્ન વિશે, તો લગ્ન પ્રસંગ હોય અને જાખમ જોડતો હોય જ, પરંતુ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિના અગ્રહરોળમાં જેનું નામ આવતું હોય એવા લક્ષ્મી મિત્તલની દીકરીના લગ્ન હોય તો પછી વાત જ શું હોય. લંડનમાં સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની દીકરી વેનિશા મિત્તલના લગ્ન અમિત ભાટિયા સાથે થયા. લગ્ન તો 2004
22મી જૂને થયા, પરંતુ દુનિયાએ આ લગ્નની ઝાકમઝોળ કે શાહી અંદાજ જોયો નહીં હોય. લગભગ 250 કરોડ જેટલો જંગી ખર્ચો થયો હતો. આ શાહી લગ્નમાં બોલિવૂડના સિતારો શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય પણ પરફોર્મન્સ માટે આવી પહોંચ્યા હતા. માત્ર જોઈને જ દંગ રહી જવાય તેવા વૈભવી વિવાહની ઝાંખી જોઈને આપણા મોઢે પણ એક ઉદ્ગાર નીકળી પડે, વાહ શું જલસા છે, વાહ શું લગ્ન છે. સ્ટીલ કિંગની દીકરીના લગ્ન પણ લંડનમાં ધનાઢ્ય ઉદ્યોગપતિ ભાટિયા પરિવારના પુત્ર સાથે થયા હતા. દુનિયાના સૌથી વૈભવી લગ્નોમાં તેનો સમાવેશ થાય છે. તો આ અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.